हेलो मित्रों, गुड मॉर्निंग। छेल्ला आपणे प्रकरण एक बात करी रहा था, अने छेल्ला आपणे छेल्लो टॉपिक हतो 1.4, कुदरतनुं प्रवर्तता मूलभूत बळो, एनी आपणे वात करवानी है, जे आईएमपी टॉपिक कहीए क्या चैप्टरनुं। तो चलो जोईए, टॉपिकनुं नाम है कुदरतमां प्रवर्तता मूलभूत बड़ो। कुदरत एटले आपणो जे पर्यावरण, आजूबाजू जे वस्तुओं, पृथ्वी समझ, एक प्रकारनी ब्रह्मांड पृथ्वी, बधुं ज ए आपणी कुदरत कहेवाय। तो कुदरतमां, विश्वमां प्रवर्तता मूलभूत बड़ो कया? मूलभूत हो मेन। तो कुदरतमां प्रवर्तता मूलभूत केटला? तो मूलभूत चार बड़ो छे। कया कया? तो पहलू गुरुत्वाकर्षण बल, बीजू विद्युत चुंबकीय बल, त्रीजू स्ट्रॉन्ग न्यूक्लियर बल, स्ट्रॉन्ग अथवा तो अन्य कहवा से प्रबल न्यूक्लियर, दरेक विषय आप अभ्यास करवानो छे, पण हाल नाम जोई ले, न्यूक्लियर बल। चौथो विक એટલે નિર્બળ ન્યુક્લિયર બળ, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આ ચાર જે બળો હોય એ મૂળભૂત બળો છે। હવે દરેક બળ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન જોઈએ। તો પહેલું આપણે જોઈ લઈએ ગુરુત્વાકર્ષણ બળ। ગુરુત્વાકર્ષણ બળ, બરોબર, પહેલું ગુરુત્વાકર્ષણ બળ જોઈ લઈએ। પહેલા તો શોધ કોણે કરી? ભાઈ ન્યૂટન, ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળની વાત, બળ વિશે ખ્યાલ આપ્યો, બરોબર। ન્યૂટન, એના લીધે ન્યૂટન ફેમસ થઈ ગયા હતા। આ બળને કઈ રીતે શોધી શકાય? તો આ બળ એફ બરાબર જી એમ વન એમ ટુ અપન આર સ્ક્વેર સૂત્રની મદદથી શોધી શકાય છે। જી એમ વન એમ ટુ અપોન આર, એમ વન એટલે એક પદાર્થનું દળ, એમ ટુ એટલે બીજા પદાર્થનું દળ, અને આર એટલે બે વચ્ચેનું અંતર, અને જી એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક, અને એફ। આ સૂત્ર આવી ગયું ભાઈ, આ નવું સૂત્ર નહીં, આવી ગયું છ નવમા ધોરણમાં, શોધી શકાય છે। ચલો ગુરુત્વાકર્ષણ બળની વાત કરી રહી। બીજું, હવા બે ટોપિક, આ બે વસ્તુઓ તમારા ચોપડીમાં નહીં આવી હોય, પણ આપણે લખીએ કે હવા લેવા। હવે ગુરુત્વાકર્ષણ બળ કોના કારણે ઉદ્ભવ, કારણ કારણ જાણીએ આપણે, હું કારણ કોના કારણે ઉદ્ભવ? ગુરુત્વાકર્ષણ બળ, આ બળ દ્રવ્યમાનના કારણે ઉદ્ભવે છે। દ્રવ્યમાન એટલે દળ, પદાર્થના જોડે દળ હોય એ આ બળ ઉત્પન્ન કરે, દળના કારણે ઉદ્ભવે છે, ઉદ્ભવે છે, દળ મહત્વનો ભાગ ભજવે છે। ચલો દળ આવી ગયું। હવા આ કેવું બળ, આકર્ષી કે અપાકર્ષી? તો ના, આ બળ કેવું આકર્ષિત છે, અપાકર્ષણ થતું જ નહીં, આકર્ષક છે પોતાની તરફ, કોઈ પણ બે વસ્તુ એકબીજાને પોતાની તરફ આકર્ષક છે, આકર્ષિત પ્રકારનું જ બળ હોય ગુરુત્વાકર્ષણ બળ। તો આ બળ હંમેશા આકર્ષિત પ્રકારનું, આ બળ કેવું હોય, આ બળ હંમેશા કેવું હોય, આકર્ષી પ્રકારનું બળ, કેવું આકર્ષી પ્રકારનું
બળ હોય છે, આકર્ષક છે. બીજું, આ બળ લઘુ અંતરીય કે ગુરુ અંતરી, મતલબ નજીક લાગે કે દૂર સુધી લાગે? તો ના, દૂર સુધી લાગે. પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું હોય, હા એટલું ઓછું હોય પણ લાગે. તો આ બળ કેવું હોય? આ બળ ગુરુ અંતરીય બળ છે, જે અનંત અંતર એટલે ખૂબ જ દૂર સુધી, અનંત અંતર એટલે એકદમ અનંત નહીં, ખૂબ જ દૂર સુધી, અનંત અંતર સુધી લાગે છે. ચલો ક્લિયર આ વાત, દરેક ટોપિકમાં ખબર પડે દરેક, બરોબર? હવે અનંત અંતર સુધી લાગે હ ગુરુ અંતરે બળ, આકર્ષી પ્રકારનું બળ, દળના કારણે ઉદ્ભવ, કોને શોધ્યું? ન્યૂટને, કઈ રીતના શોધી શકાય? આ રીતના શોધી શકાય. બીજું કોઈ લખવા જેવું? તો બીજી વાત, કેટલા ટોટલ કેટલા બળો? ચાર. તો ચારમાં સૌથી નિર્બળ બળ હ ગુરુત્વાકર્ષણ બળ. મૂળભૂત ચાર બળોમાં, મૂળભૂત બળોમાં સૌથી નિર્બળ બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. હવે તમે કહેશો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ નિર્બળ હ? તો હા, નિર્બળ. કેમ કે આની વિરુદ્ધમાં આપણે કામ કરી શકીએ છીએ. ચલો, પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળના લીધે પોતાની તરફ ખેંચ્યા, તોય આપણે પૃથ્વીથી ઉપર કૂદી શકીએ છીએ, અવકાશમાં વિમાન ઉડાઈ શકીએ છીએ, ખર પડી પતંગ ઉડાઈ શકીએ છીએ, ખર પડી. તો એનો અર્થ એવો કે ગુરુત્વાકર્ષણ બળ લાગે ખરા, પણ એ નિર્બળ હ, એની વિરુદ્ધમાં આપણે કામ કરી શકીએ છીએ. મારે વિમાન ઉડાવવું હોય તો ઉડાઈ શકું હું એની વિરુદ્ધમાં, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે પોતાની તરફ ખેંચે, તો આપણે એની વિરુદ્ધમાં અવકાશમાં જઈ શકીએ છીએ. તો એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ કેવું હ? તો નિર્બળ હ. ચાર બળોમાં સૌથી નિર્બળ બળ હ ગુરુત્વાકર્ષણ બળ. ચાલો, ટોપિક ખબર પડ્યા? ખબર પડે નહીં પડતી? ચલો, આ વાત પૂરી થઈ ગઈ. હવે ઉપયોગ જોઈએ. ગુરુત્વાકર્ષણનો ઉપયોગ હું ભાઈ, આ બળ હોય એના લીધે આપણે પૃથ્વી પર ટકી શકીએ છીએ, એટલે કે બધી વસ્તુ ઉડતી હોય. અવકાશયાનનું દ્રશ્ય જોયું હોય કદી? અવકાશયાનનું દ્રશ્ય, તેમાં બધા વ્યક્તિઓ ઉડતા હોય, ખબર હે? ખબર પડી? તો આ બળના કારણે જ વસ્તુઓ પોતાની સ્થિતિ માં રહે છે. જે જગ્યાએ પડી એ જગ્યાએ, હમણાં ગુરુત્વાકર્ષણ બળ ના, બધી વસ્તુ ઉડતી હોત, એકબીજાને થળાતી હોત, ખબર પડી ગઈ? જે રીતે અવકાશમાં થઈ રહ્યું હોય. ચલો, આ બધી વાત થઈ. હવે એક છેલ્લી વાત, કઈ કઈ જગ્યાએ જોવા ભાઈ, દરેક વિશ્વમાં દરેક જગ્યાએ, આખા બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં જોવા મળે છે. પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, આ બધું ગુરુત્વાકર્ષણ બળને જ આભારી, ગુરુત્વાકર્ષણ બળને જ આભારી છે, બરોબર? હવે આટલા બધા ટોપિક લખ્યા, આટલા બધા ટોપિક તમારા ચોપડીમાં નહીં આવે હોય, આટલા બધા ટોપિક આપણે લખ્યા. બીજા તમને કદાચ કોઈ ધ્યાનમાં આવ્યું હોય ટોપિક તમે લખી શકો ગુરુત્વાકર્ષણ બળ વિશે, શોધીને નેટ પર સર્ચ મારીને અમુક પુસ્તકો ફેંદીને તમે લખી શકો, ટોપિક મોટો બનાવી શકો, બરોબર? પણ આટલા ટોપિક આપણે પૂરતા હોય, કારણ કે બે માર્કનો પ્રશ્ન પૂછાય તો બે માર્કમાં ચાર પાંચ ટોપિક લખવાના, ચાર પાંચ ટોપિક તો આપણે થઈ ગયા. ચલો, ક્લિયર? તો આ ગુરુત્વાકર્ષણ બળની વાત થઈ. ન્યૂટને શોધ કરી, કઈ રીતના શોધી શકાય? દળના લીધે લાગે કેવું? આકર્ષીય, ગુરુ અંતરીય કે લઘુ ગુરુ અંતરીય, સૌથી નિર્બળ બળ હ, કઈ રીતના ઉપયોગી હે એની વાત જોઈ લીધી, કઈ કઈ જગ્યાએ લાગે એની વાત પણ જોઈ લીધી. હવે બીજું બળ જોઈ લઈએ, વિદ્યુત ચુંબકીય બળ.
બીજું બળ વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળની આપણે વાત કરીએ તો આમાં વિદ્યુત અને ચુંબક બે શબ્દો આવે, દેખાય? વિદ્યુત અને ચુંબક, વિદ્યુત અને ચુંબક, વિદ્યુત અને ચુંબક બે શબ્દો આવે. એ ટૂંકમાં વિદ્યુત અને ચુંબકની સંયુક્ત અસરના લીધે આ બળ લાગતું હશે. ખબર પડી ગયા? ક્લિયર? હા. બીજું ટૂંકમાં વિદ્યુત ચુંબકીય બળ કેવો ઉદ્ભવ હતો? વિદ્યુત ભારિત કણો વચ્ચે, વિદ્યુત ભારિત જે વિદ્યુત ભાર ધરાવો કણો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ લાગે છે. વિદ્યુત ભારિત કણો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ લાગે છે. હવા બીજી વાર કારણ આપણે પેલા જોયું હતું દળના લીધે, આ કોના લીધે? વિદ્યુત ભારના લીધે. વિદ્યુત ભાર જે કણો હોય એના જોડે વિદ્યુત ભાર આવેલો, વિદ્યુત ભારના કારણે આ બળ ઉદ્ભવે છે. ચલો ઉદ્ભવનું કારણ મળી ગયું. કઈ રીતના શોધીએ? કઈ શોધીએ કઈ ખરા? તો હા, શોધીએ કઈ તો જે આપણે 12મા ધોરણમાં જોઈશું, કુલમ નામના વૈજ્ઞાનિક કુલમના નિયમ ના આધારે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા વિદ્યુત બળને આપણે શોધી શકીએ છીએ. કુલમનો નિયમ, કુલમ નામનો વૈજ્ઞાનિક હતા, એ કુલમ કદાચ હોબી જોયો તમે 10મા ધોરણમાં, ચાર્લ્સ કુલમ. વિદ્યુત ભારનો એકમ જે હે કુલમ, એ આ કુલમ નામના વૈજ્ઞાનિકનો નોમ પરથી જ પડ્યો. કુલમના નિયમના આધારે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા વિદ્યુત બળને આપણે શોધી શકીએ છીએ નિયમ પ્રમાણે. બીજો બીજી વાત આપણે જોઈએ કે આ આકર્ષીય કે અપાકર્ષી. તો આ આકર્ષીય અને અપાકર્ષી બંને પ્રકારનું, કેવું? આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું. યાદ કરો 10મું ધોરણ, બે પ્રોટોનો વચ્ચે શું લાગતું હતું? અપાકર્ષણ. બે ઇલેક્ટ્રોનો વચ્ચે શું લાગતું હતું? અપાકર્ષણ. પણ એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હતું? આકર્ષણ. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે લખો તો લખીએ, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ લાગે, બળ લાગે, અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, આકર્ષણ બળ લાગે છે. હવે દેખો તો આકર્ષણ અપાકર્ષણ બળ લાગે તો બંને પ્રકારનું, ભાઈ આકર્ષણ આ બળ, આકર્ષણ અપાકર્ષણ બંને પ્રકાર. તો આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું, બંને પ્રકારનું છે. ચલો ક્લિયર આ વાત? આકર્ષણ અપાકર્ષી બંને પ્રકારનું હોય તો આ બળ આકર્ષી અને અપાકર્ષી બંને, આકર્ષણ પણ લાગે અને અપાકર્ષણ પણ લાગે, વિદ્યુત ભારો કેવા એના પ્રમાણે. જેમ ગુરુત્વાકર્ષણ બળમાં અપાકર્ષી નતું, ભાઈ દ્રવ્ય કદી ધન ઋણ હોય ખરા? ના, એ તો એક જ પ્રકારનું હોય. જ્યારે ભાઈ વિદ્યુત ભારો ધન અને ઋણ બંને પ્રકારના હોય, એટલા એના કારણે. ચલો ક્લિયર આ વાત. હવે બીજી વાત, આ ગુરુ અંતરીય કે લઘુ અંતરીય, દૂરના સુધી લાગે કે નજીક સુધી? તો દૂર સુધી લાગે હા ભાઈ. કેવું? દૂર સુધી લાગે. હવે તમે કહેશો ભાઈ ઇલેક્ટ્રોન તો નજીક જ લાગે. તો જો
ચલો રફકોમમાં હું લઉં, એક ટોપિક હું લખું, આ ધારો કે આ રફકોમમાં લઉં, બરાબર, આ રફકોમ હું તમને સમજાવું. ધારો કે આટલા નેનો ઇલેક્ટ્રોન અને એટલો જ નેનો કોઈ પદાર્થ, ઇલેક્ટ્રોન વિદ્યુત બળ ઉત્પન્ન કરે આટલા વિસ્તારમાં. હવા જે કણ વિદ્યુત ભારિત નહીં પણ દળ ધરાવે એટલે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવ, તો આ પણ ગુરુત્વાકર્ષણ બળ કઈ દૂર સુધી નહીં આટલા અંતર સુધી જ ઉત્પન્ન કરશે. એટલે એનો અર્થ એવો કે ભાઈ આ આના લીધે જે વિદ્યુત બળ ઉત્પન્ન થાય હ અને આના લીધે જે ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન થાય કેવું હોય, એક જેવું હોય. પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ દૂર સુધી લાગે હ. જો પૃથ્વીના કદનો જ કોઈ વિદ્યુત ભાર લઈએ ને તો એનું વિદ્યુત બળ દૂર સુધી લાગે, તો એનો અર્થ એવો કે ગુરુત્વાકર્ષણ બળ જેટલું જ વિદ્યુત બળ લાગે હ, તો એનો અર્થ એવો થયો કે ભાઈ આ પણ બળ કેવું હોય, ગુરુ અંતરિયા દૂર સુધી જ લાગે. જો તમે પૃથ્વી જેટલો વિદ્યુત ભાર લીધો હોય તો પૃથ્વી જેટલા દૂર સુધી ગુરુત્વાકર્ષણ બળ લગાડે હ, આ પણ એટલા જ દૂર સુધી વિદ્યુત બળ લગાડે. તો આ બળ કેવું, આ બળ ગુરુ અંતરિયા દૂર સુધી લાગે છે. ગુરુ અંતરિયા એટલે અનંત અંતર સુધી લાગે છે. બીજી વાત, નિર્બળ પ્રબળની વાત કરીએ તો આ જે બળ એ પ્રબળ બળ, મતલબ મજબૂત થોડું હોય, ગુરુત્વાકર્ષણ બળ કરતા મજબૂત બળ, તો આ બળ કેટલું મજબૂત હોય, તો આ બળ આંકડો યાદ રાખજો, આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા દસની 36 ગણું મોટું છે, અથવા પ્રબળ છે, મોટું નહીં લખો પ્રબળ છે, ઘણું પ્રબળ છે. આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 36 ગણું, આ 36 લખ્યા, 36 ગણું પ્રબળ છે એટલે મજબૂત બળ. બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, બે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ લાગતું હોય તો વિદ્યુત બળની હાજરી જ અનુભવાય, કારણ કે 10 ની 36 ગણું એટલે ખૂબ જ વધારે કહેવાય, ખબર પડે. હવે ટોપિક લઈ છેલ્લે લઈ લઈએ કે ભાઈ કુના કુના વચ્ચે લાગે, તો પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, આ સોરી ન્યુટ્રોન નહીં આવે, ઇલેક્ટ્રોન વચ્ચે, ન્યુટ્રોન તો વિદ્યુત ભારિત નથી, ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે, બરોબર. આ લાગે ટૂંકમાં વિદ્યુત ભાર જે હ, વિદ્યુત ભારિત વસ્તુઓ હ એ બે વચ્ચે લાગે. પ્રોટોન જોડે વિદ્યુત ભાર તે વિદ્યુત બળ ઉત્પન્ન કરશે, ઇલેક્ટ્રોન જોડે વિદ્યુત ભાર તે ઉત્પન્ન કરશે, ન્યુટ્રોન જોડે કોઈ વિદ્યુત ભાર નહીં તે ઉત્પન્ન કરશે નહીં, જે કણ જોડે વિદ્યુત ભાર હશે ઉત્પન્ન કરશે. તો આ વિદ્યુત બળની આ વાત થઈ, વિદ્યુત બળના ટોપિક આપણે જોઈ લીધા, ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે લાગે, વિદ્યુત ભારના કારણે ઉદ્ભવ, કોને શોધ્યો, કુલંબે નિયમ આપ્યો, સજાતીય વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ, એનો અર્થ એવો થયો કે ભાઈ બે પ્રકારના આકર્ષી ને અપાકર્ષી, ગુરુ અંતરિય દૂર સુધી લાગે, ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 36 ગણું મોટું હોય, કોના વચ્ચે લાગતા આના વચ્ચે લાગે, ખબર પડી ગઈ આ વાત. કુદરતમાં ક્યાં જોવા મળે જે વીજળી વીજળી થાય, વીજળી તમે ચોમાસામાં જોયું હશે, વીજળી થતી હોય તે વખતે ઉત્પન્ન થાય વિદ્યુત બળ ઉત્પન્ન થાય, કારણ કે વીજળીની અંદર વિદ્યુત ભારો જ હોય, તે વખતે આ વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે, ખબર પડી આ વાત. તો અહીં આપણા વિદ્યુત ચુંબકીય બળ કેન્સલ થાય, મતલબ પૂરું થાય હા, આપણે પહેલા ગુરુત્વાકર્ષણ બળ જોઈ લીધું, વિદ્યુત ચુંબકીય બળ જોઈ લીધું, બાકીના જે બે બળો હ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ, જે આપણા નેક્સ્ટ ટાઈમ જોઈશું, નવા લેક્ચરમાં જ જોઈશું, કારણ કે પછી આ લેક્ચર લાંબુ થઈ જશે વધારે, એ બે બળો વિશે પણ આપણે અભ્યાસ કરવો પડશે નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે રાખીએ, બરાબર. તો આ લેક્ચર આપણે આટલા સુધી જ રાખીએ, બરાબર, સારું.